स्वच्छ गुजरात स्वस्थ गुजरात गुजरात त्यारे स्वच्छ रही सकते जयरे अपने पर्यावरण सारी रीते ध्यान रखीशू पर्यावरण त्यारे स्वच्छ रहते जयरे आपणुं राज्य हरियाळुं होय अने करोड़ों वृक्षों होय ए माटे मंतव्य न्यूजे पोतानी सामाजिक फरज निभावता नक्की कर्युं छे के 5 जूने विश्व पर्यावरण दिवसे वृक्षारोपणनुं महाअभियान समग्र राज्यमां शरू करशे अने जे लांबा समय सुधी चालशे लाखों वृक्षों बधाना सहयोगथी उगाड़वामां आवशे त्यारे तो गुजरात थशे ग्रीन गुजरात तो चालो वृक्ष वाव्ये पर्यावरणनुं जतन करिए समाचारनी शुरुआत करिए तो राजकोटमां बैठकनुं आयोजन करवामां आव्युं छे तो राजकोटमां भाजप कार्यालय खाते सेंस बैठकनुं आयोजन करवामां आव्युं तो सहकारी संस्थाओना चेरमेन माटे बैठकनुं आयोजन करवामां आव्युं छे तो डेरीना चेरमेन गोवर्धन धमेलियानुं पण निवेदन सामे आव्युं छे तो गोवर्धन धमेलिया द्वारा निवेदन आपवामां आव्युं छे पार्टी जेनुं नाम नक्की करशे ते शिरोमणि रहेशे तो डेरीना चेरमेन गोवर्धन धामलियाए कटाक्ष कर्या तो गोवर्धन धामलिया द्वारा कटाक्ष करवामां आव्या छे युवानोनुं शुं बाळकोने भलेने चेरमेन बनावे तो तेमना द्वारा कहेवामां आव्युं के युवानोने तो शुं बाळकोने पण चेरमेन बनावी शके तेम छे तो भाजपमां कोई जूथवाद ज नथी तो संवाददाता ध्रुव कुंडेल आपणी साथे ફોનલાઇનમાં જોડાઈ ચૂક્યા છે તો જી થ્રુ હાલ રાજકોટ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો શું છે સમગ્ર વિગત આ ચોક્કસથી કિંજલ વાત કરીએ તો રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે મહત્વની બાબત એ છે કે આગામી સમયમાં ચૂંટણી થવાની છે સહકારી ક્ષેત્રની તે સહકારી ક્ષેત્રની ચૂંટણી બાબતે આજે સેન્સ ની બેઠક મળી હતી જેમાં કહી શકાય કે પ્રમુખ પદ માટેની જે આગામી સમયમાં જયારે ચૂંટણી થવાની છે કે રાજકોટ ડેરીના જે ચેરમેન છે ગોવર્ધન ધામલિયા સેન્સ પણ આપ્યું તેમની સાથે કહી શકાય કે તેમને પોતાના નિવેદનમાં એવું જણાવ્યું કે ભાજપ પક્ષ કોઈપણ પ્રકારનો નિર્ણય જયારે લેતી હોય છે ત્યારે તેનું ચોક્કસ એ નિર્ણય ક્યાંક સૌ કોઈ સર્વમાન્ય રાખતા હોય છે ત્યારે રાજકોટ ડેરીના ચેરમેન પણ એવું કહ્યું કે પાર્ટી જે કોઈ નામ જાહેર કરશે તે શિરોમાન્ય રહેશે ડેરીના ચેરમેન ગોવર્ધન ધામલિયાએ પણ કટાક્ષ પણ ક્યાંક કર્યો કે ડેરીમાં યુવાનો શું બાળકોને પણ ભલે ચેરમેન બનાવે તેવું પણ ક્યાંક આ નિવેદન છે તે આપ્યું હતું એટલે કે સહકારી ક્ષેત્રમાં સંસ્થાઓમાં જે કોઈ નિર્ણય લેવાનું હોય તે પક્ષ લેતું હોય છે અને સાથે સાથે જો વાત કરીએ તો સહકારી ક્ષેત્રમાં ના જે આગેવાન છે જયેશભાઈ રાદડિયા તે પણ ક્યાંક મહત્વની ભૂમિકા ભજવતા હોય છે એટલે આજે ભાજપ પક્ષમાં તેમના જે સહકારી ક્ષેત્રમાં પણ કોઈ પણ પ્રકારનું જૂથવાદ નથી તે પ્રકારનું ક્યાંક આજે આ પ્રક્રિયા પહેલા ગોવર્ધન ધામલિયાએ નિવેદન આપ્યું છે એટલે કે આજરોજ જે સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી જેમાં સહકારી ક્ષેત્રના જે બે મહત્વપૂર્ણ જે સંસ્થાઓ છે એટલે કે રાલો સંઘ રાજકોટ ઓઢિકા સંઘ અને ખાસ રાજકોટ ડેરી સેન્સ છે તે મળી હતી નરેન્દ્રસિંહ જાડેજા કે જે રાલો સંઘના જે વર્તમાન પ્રમુખ છે તેઓ પણ એક જ એક પ્રકારનું નિવેદન આપ્યું કે કોઈ પણ સંજોગોમાં જે ભાજપ જે કોઈ નિર્ણય લેશે તે શિરોમાન્ય રહેશે ખાસ કોઈ પણ પ્રકારની જૂથવાદ નથી ગાંધીનગરમાં પણ ક્યાંક એક જૂથ એક્ટિવ થયું હતું કે ગાંધીનગરના ધક્કા ખાતા હતા તે પ્રશ્નેના ઉત્તરમાં પણ ક્યાંક એમાં પણ સકારાત્મક વલણ ક્યાંક નરેન્દ્રસિંહ જાડેજાએ અપનાવ્યું હતું જી જી ધ્રુવ સમગ્ર વિગત બદલ આભાર